सूरतना कापोद्रा विस्तार में आवेली गौतम पार्क सोसायटीना घर में घुसी एक महिला की हत्या करवामां आवता चकचार मची गई छे। आ घटना में आरोपी मृतक महिला नो पति होवानुं सामे आव्युं छे। घटना की जाण थता पोलीसे आरोपी पति की धरपकड़ करी हती। सूरतना कापोद्रा विस्तार में गई काले एक महिला ने तेना ज घर में गळू कापी ने हत्या करायेली लाश मळी आवता चकचार मची जवा पामी हती। नेपाळी महिला स्नेहलता छेल्ला त्रण वर्षथी कापोद्रा गौतम पार्क सोसायटी खाते प्रकाश रणछोड़ पटेल साथे लिव इन रिलेशनशिप में रहती हती। प्रकाश ने तेनी अगाउनी पत्नी साथे छूटाछेड़ानो केस चाले छे अने तेने स्नेहलता मुंबई में मळी हती। त्यारबाद तेने लिव इन रिलेशनशिप में रहेवा माटे ते सूरत लई आव्यो हतो। स्नेहलता थकी प्रकाश ने एक वर्षनो पुत्र पण छे। प्रकाश जेरोक्स मशीन रिपेरिंग नुं काम करे छे अने ते दररोज सवारे टिफिन लईने काम पर जतो हतो। गतरोज तेणे बपोरना समये स्नेहलतानुं गळुं कापीने घरमां ज हत्या करी नाखी हती। बादमां हथियार बीजा स्थळे फेंकीने काम पर जतो रह्यो हतो। बपोर बाद तेणे पड़ोसीने फोन करीने एवुं कह्युं हतुं के स्नेहलता फोन नथी उपाड़ती, जेथी पड़ोसी तेना घरमां जोवा गया हता। જ્યાં સ્નેહલતા લોહીના ખાબોચિયામાં પડી હતી તેમજ તેનો એક વર્ષનો પુત્ર નજીકમાં રમતો હતો। પ્રકાશ તુરંત ઘરે દોડી આવ્યો હતો અને તેણે અજાણ્યાએ હત્યા કરી હોવાની સ્ટોરી પોલીસને કહી હતી। જો કે પોલીસે તેની ઉલટ તપાસ કરતા તેણે કબૂલાત કરી હતી કે મિલકત સંબંધી ઝઘડો ચાલતો હોવાથી તેણે જ સ્નેહલતાની હત્યા કરી છે। પોલીસે પ્રકાશને ઝડપી લઈ તેની પૂછપરછ હાથ ધરી છે। ગઈકાલે કાપોદ્રા પોલીસ સ્ટેશનના ગૌતમ પાર્ક સોસાયટીમાં એક બેનની હત્યા થઈ હોવાનો સમાચાર પોલીસ સ્ટેશનમાં આવતા કાપોદ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ એસીપી શ્રી સી કે પટેલ તેમજ અમો સ્થળ પર ગયેલા અને ત્યાં ફર્સ્ટ ફ્લોર પર એમના રેસિડેન્સ પર ગળામાં તીક્ષ્ણ હથિયારના ઘા વડે હત્યા થયેલી ડેડ બોડી સ્ત્રીની હતી અને એની બાજુમાં એક વર્ષની એની ડોટર પણ હતી। એ જાહેરાત એના પતિ જે એમની જોડે ત્રણેક વર્ષથી રહે છે લિવ ઇનમાં તેણે આપેલી હતી અને એની પૂછપરછ કરતાં તેણે જણાવેલ કે હું સવારમાં 10 વાગે હંમેશા ટિફિન લઈને જતો હોઉં છું, એ મુજબ આજે પણ ગયો હતો અને ત્યાંથી બપોરના મારા પત્નીને હું વિડીયો કોલથી ફોન પર વાત કરતો હોઉં છું પણ આજે મેં ફોન લગાડ્યો તો લાગ્યો નહીં, તો મેં મારા પાડોશીના બહેનને જણાવ્યું કે જરા જોઈને તપાસ કરો કે મારા પત્ની ત્યાં છે કે કેમ, તો એના ઘરની ખડકી ખરેખર બહારથી બંધ કરેલી હતી, તો બંધ ખડકી ખોલીને અંદર જોતા આ બેન લોહી લોહી હાલતમાં મરણ સ્થિતિમાં પડેલા હતા, તો એને એના પતિને જાણ કરીને પતિ ત્યાં સ્થળ પર જઈને પોલીસને જાણ કરી, પરંતુ અમોને જે રીતની હરકત હતી એના ઉપરથી આ 3 વર્ષથી એની જોડે લિવ ઇનમાં રહેતો એનો પતિ શંકાના દાયરામાં લાગતો હતો, એટલે અમે એની સાથે ઝીણવટપૂર્વક તપાસ કરી અને સાયોગિક પુરાવા એકઠા કરતા એમણે પોતાનો ગુનો કબૂલી લીધો છે અને જે હથિયાર વડે એણે આ હત્યા કરી હતી તે હથિયાર ત્યાં ક્યાં ફેંક્યું છે એની પણ માહિતી આપેલ છે અને એ પ્રમાણે તપાસ ચાલે છે। પણ ટૂંકમાં આ હત્યા એના લિવ ઇનમાં રહેતા 3-1 વર્ષથી લિવ ઇનમાં રહેતા એના પતિ પ્રકાશે જ કરેલી છે તે ક્લિયર થયેલું છે અને આ રીતે ગુનો અમોએ ડિટેક્ટ કરેલ છે।